નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ સૌ કોઈ કોઈને પૈસાની જરૂર પડે તો એટીએમ પાસે લોકો પૈસા ઉપાડવા જતા હોય છે, પરંતુ આ એચડીએફસીનું આ જે માજલપુર વિસ્તારમાં આવેલું આ કહેવાય છે કે એટીએમ મશીન છે કે જ્યાં કોઈક અજાણ્યા ઈસમે જે પૈસા બહાર નીકળવાની જે જગ્યા હોય છે ત્યાં પટ્ટી મૂકી દીધી, એટલે કે ત્યાં પૈસા બહાર ના નીકળે. અનેક લોકો અહીંયા પૈસા ઉપાડવા હતા, તેઓના ટ્રાન્ઝેક્શન થઈ ગયું, મોબાઈલની અંદર મેસેજ પણ આવી ગયા, તેમ છતાં પૈસા બહાર ના નીકળતા અત્યારે માજલપુર પોલીસ અહીંયા પહોંચી છે. પહેલા તો તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો અંકલ, જ્યારે પૈસા ઉપાડવા શું પરિસ્થિતિ હતી? હું આવ્યો ત્યારે મારી સામે ત્રણ જણ બહાર નીકળ્યા, એટલે મને એમ કે કોઈ કસ્ટમર જ હશે, એટલે એ નીકળ્યા. હું મારું વિધડ્રો કરવા હતા એટલે મેં કાર્ડ નાખીને જે પ્રોસેસ કરતા બધો પ્રોસેસ કર્યો, પણ છેલ્લા મેસેજ આવી જાય કે હાર્ડવેર પ્રોબ્લેમ કેવું કંઈ, અને બધા ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થાય, પૈસા બહાર ના આવે. હવે આવું થયું એટલે હું બેંકમાં, બેંક ઓફ બરોડામાં તપાસ કરી, તો એને કીધું 24 કલાકમાં આવી જશે. એચડીએફસીમાં ગયો તો એને કીધું આ સેન્ટ્રલનું છે, આમાં અમારું ડાયરેક્ટ કોઈ ઓફિસથી કંટ્રોલિંગ ના હોય, તમારે બેંકમાં જ વાત કરવી પડે. અને એ બિટવીન હું આવ્યો તો આ ભાઈને મેં જોયા, એટલે એ બી વિધડ્રો કરવા આવ્યા, એટલે સેમ એમને બી આ જ પ્રોબ્લેમ થયો. આ પૈસા ઉપાડ્યા, મેસેજ પણ આવ્યો, શું પરિસ્થિતિ હતી? હું આવ્યો ત્યારે આ ભાઈ બહાર નીકળ્યા અને હું અંદર ગયો. મારું એચડીએફસીમાં જ ખાતું છે, એટલે મેં 1000 રૂપિયા વિડ્રોલ કરવા કાર્ડ નાખીને વિડ્રોલ કર્યા. મેસેજ પણ આવ્યો, મને બેંકમાંથી મેસેજ પણ આવી ગયો કે તમારા એટીએમમાંથી 1000 રૂપિયા વિડ્રોલ થઈ ગયા છે, પણ એ મારા હાથમાં નહીં આવ્યા. પછી મારું ધ્યાન પડ્યું કે એકદમ એટીએમની અંદર કંઈક વ્હાઈટ કલરની પટ્ટી લગાડી છે કોઈએ, એટલે દર વખતે અમે પૈસા કાઢીએ છીએ તો પટ્ટી હોતી નથી. અને હું ધન્યવાદ આપું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી ગયા અઠવાડિયે જ અચાનક મેં યુટ્યુબ પર એક વિડીયો જોયો, અને લગભગ વડોદરા પોલીસે પણ આવો એક ગુનો ડિટેન કર્યો હતો, એના પણ મેં સમાચાર જોયા હતા કે આવી રીતે એટીએમમાંથી ચોરને પકડી પાડ્યો હતો. એટલે સમાચાર જોયા ને એટલે મને એકદમ યાદ આવ્યું કે કદાચ આ જ કિસ્સો હોઈ શકે છે. એટલે મારા પૈસા નીકળ્યા નથી, અને મારા પછી જે પણ કસ્ટમર પૈસા કાઢવા માટે આવ્યા ને એમને અમે અહીંયા જવા નથી દીધા, અને તરત જ પહેલાં તો અમે પોલીસને જાણ કરી અને પછી એચડીએફસી બેંકમાં અમે ટોલ ફ્રી પર એમને જાણ કરી અને અમે એમને બોલાયા. જીતુભાઈ, શું વિડીયો કયો જોયો હતો અને શું તમને યાદ આવે? વિડીયો એવો હતો કે વડોદરા પોલીસ આપણે એક ગુનો ડિટેન કર્યો હતો કે ભાઈ એટીએમમાં આવી રીતે કોઈ પટ્ટી લગાડેલી હોય અને કેવી રીતે ચોરને પકડી પાડ્યો છે, અને યુટ્યુબ પરથી પણ આવી રીતે વિડીયો જોયો હતો, એટલે મને અચાનક જ યાદ આવ્યું કે આવી પટ્ટી કોઈ દિવસ તો હોતી નથી, અને આજે કમ પટ્ટી હોય છે. એ ભાઈ મારી પાછળ જ ઊભા હતા, જો એ માણસનો પૈસા નીકળ્યા હોય તો એ માણસ આજે અમારી સમક્ષ હાજર હોત, પણ એ અમારી જોડે જ હતો અને તરત જ ગણતરીની સેકન્ડમાં એ માણસ ગાયબ થઈ ગયો. એટલે આપને ખબર પડી ગઈ એ માણસ? હા, એટલે તરત જ મેં કીધું કે ભાઈ પોલીસને જાણ કરી છે અને પટ્ટી, એ મને પણ એવું કીધું કે જુઓ ટ્રાય કરો આ પટ્ટી કદાચ નીકળે તો. મેં કીધું આવી રીતે હાથ ના લગાડાય, જે પણ હશે એ પોલીસ આગળ પગલાં લેશે અને અમારા જે પૈસા છે એની અમે પોલીસને અમે જાણ કરીશું. શું માનો છો, સીસીટીવી ચેક કરશે તો દૂધ દૂધ પાણી? હા, ખાસ કરીને કરવી જ જોઈએ સીસીટીવી ચેક, અને અહીંયા એટીએમ પરથી અમે એનો સિક્યુરિટીનો પોઈન્ટ પણ મૂકવો જોઈએ. અને આ મારો બનાવ નથી, 3 તારીખે આ ભાઈ આવ્યા હમણાં કે છે કે મારા 10,000 રૂપિયા ગયા, અને આજનો જમાનો એવો છે કે આ લગ્ન પ્રસંગનો માહોલ છે, આવો કોઈના 1000 રૂપિયા તો ઠીક છે, પણ કોઈ પૈસો એક એક પૈસો ભેગો કરી ને પોતાની પૂંજી આવા બેંકમાં મૂકી હોય અને આજે પોતાના છોકરાઓનું બાળકોનું લગ્ન લીધું હોય કે કોઈ શુભ પ્રસંગ કર્યો હોય ને એમાં આવી રીતે ઠગ થઈ જાય, તેની આખી જિંદગીની પૂંજી જતી રહે, તેના માટે પોલીસે પણ પગલાં લેવા જોઈએ અને લોકોને પણ જાગૃત થવું જોઈએ કે એટીએમમાંથી પૈસા કાઢતી પહેલાં આવી રીતે તમે પટ્ટીનું ધ્યાન રાખો અને ત્યાં આજુબાજુમાં કોણ છે એની પણ તમે તપાસ કરો. હા ભાઈ, પણ આપ કબ આવ્યા છે? હું 3 તારીખે આવ્યો હતો અહીંયા આગળ, 12:40 ના આવું થયું મારી સાથે કે મેં 10,000 રૂપિયા નીકળી ગયા મારા ખાતામાંથી, નીકળી ગયા મને એમ કે થોડી વારમાં જમા થઈ જશે, પછી પછી મેં નીકળી ગયો. પણ મારી આગળ 3-4 જણના લોકો એવા હતા કે આ પ્રોબ્લેમ થયો એમને, પણ મને એમ કીધું કે ભાઈ તમારા થયા? મેં કીધું ના, મારા પણ નહીં જ નીકળ્યા હજી સુધી, એ થયું હતું. બિલકુલ જી, અત્યારે માજલપુર પોલીસ અહીંયા આવી પહોંચી છે અને સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે આ જે એટીએમ મશીન છે, એટીએમ મશીનની ઉપર જે પૈસા બહાર નીકળવાની જે જગ્યા હોય છે ત્યાં એક પટ્ટી લગાવવામાં આવી હતી. ખૂબ સારી વાત છે કે જાગૃત નાગરિક દ્વારા
તેઓને યાદ આવ્યું છે કે અગાઉ એક વિડીયો જોયો હતો કે આવા જે ચોર ગેંગ આવી સક્રિય હોય છે તે આવી પટ્ટી લગાવે છે, તેના લીધે જ તેઓના પૈસા કદાચ બચી ગયા છે. કારણ કે જે પ્રમાણે આ પટ્ટી અહીં લગાવવામાં આવી હતી તો આ પટ્ટી આવી ક્યાંથી? સવાલ અનેક છે. લોકો પણ માંગ કરી રહ્યા છે કે અહીંયા સિક્યુરિટી મૂકવામાં આવે. સીસીટીવીની અત્યારે હાલ તપાસ થઈ રહી છે. સમગ્ર એટીએમ જે છે HDFC નું એટીએમ છે ને ત્યાં તમામ પાસાઓની તપાસ કરી રહ્યું છે. આપ પણ જો એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ તો આ તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આવી ઘટનાઓ અનેક વખત બનતી હોય છે. આ પ્રકારે જે ઘટના સામે આવી છે, બેંકના કર્મચારીઓ પણ આવી પહોંચ્યા છે, તેઓ પણ તપાસ કરી રહ્યા છે કે આ પટ્ટી કોઈ લગાવી હશે. પરંતુ જે પ્રમાણે આ એટીએમમાં લોકો જે પૈસા પોતાની એકાઉન્ટમાંથી ઉપાડતા હોય છે ત્યારે પોલીસ પણ તપાસ કરી રહી છે સમગ્ર મામલાની. પરંતુ જાગૃત નાગરિક દ્વારા આ કહેવાય છે કે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. આ રીતના લોકો પોતાની પૂંજી અહીંયા મૂકતા હોય છે અને તે ઉપાડવા આવતા હોય છે, પરંતુ કેટલાક શાતિર દિમાગના લોકો આ રીતે એટીએમ પર પટ્ટી મૂકતા હોય છે. જે પ્રમાણે આ સમગ્ર ઘટના સામે આવી છે કે એટીએમની જે મશીન છે મશીનની ઉપર પટ્ટી લગાડવામાં આવી હતી જ્યાંથી પૈસા વિડ્રોલ થાય છે ત્યાંથી, અને મારા કેમેરામેનને કહીશ કે એટીએમ બતાવવાના પ્રયત્ન કરે કે જ્યાં એટીએમ છે કે જ્યાં પટ્ટી લગાવવામાં આવી હતી. જોઈ શકો છો આ એટીએમ છે, એ એટીએમની ઉપર પટ્ટી મૂકવામાં આવી હતી અને ત્યાંથી જ કહેવાય છે કે આ સમગ્ર આપ જોઈ શકો છો અહીંયા આ પટ્ટી લગાવવામાં આવી હતી. આ ગઠિયાઓ આ રીતના લોકોના પૈસા હડપ કરવાની આ નવી ટેકનિક નો ખુલાસો સામે આવ્યો છે. આપ જોઈ શકો છો જે પ્રમાણે આ પટ્ટી અહીંયા આ કેશ કાઉન્ટર જે છે, કેશ અહીંથી બહાર નીકળી શકે છે ત્યાંથી આ લગાવવામાં આવી હતી. અને એક નહીં પરંતુ બંને એટીએમમાં આ જ પ્રકારની પટ્ટી લગાવી દેવામાં આવી હતી. એટલે કોઈ પણ એટીએમમાં અહીંયા માની લો કે અહીંયાથી એટીએમ નાખ્યું ને આપણે પિન નંબર નાખ્યો ત્યારબાદ અહીંથી પેમેન્ટ બહાર નીકળતું હોય છે, ત્યારે અહીંયા કોઈ શાતિર દિમાગના વ્યક્તિએ આ પટ્ટી અહીંયા લગાવી હતી અને આ પટ્ટી થી પેમેન્ટ બહાર ના આવી શકે. એટલે લોકો એવું સમજે કે મશીનની અંદર કહેવાય છે કે પ્રોબ્લેમ હશે એટલે જ આ પૈસા બહાર નહીં નીકળી શકતા હોય, પરંતુ જાગૃત નાગરિકના વ્યક્તિએ જ આ પ્રકારે કહેવાય છે કે આપ જોઈ શકો છો આ જાગૃત નાગરિક છે, તેઓને જ ખબર પડી કે આ મારી સાથે આ તો બનાવ બન્યો છે અને પોલીસને ફોન કરવામાં આવ્યો છે. અને ફરી એક વખત તેઓ પોતાનું સમગ્ર એકાઉન્ટ ચેક કરી રહ્યા છે. આ રીતના બનાવો બનતા હોય છે ત્યારે આ જાગૃત વ્યક્તિએ જ આ વિડીયો એક જોયો હતો સોશિયલ મીડિયા. એટલે વડોદરા પોલીસનું ખૂબ જ સારી વાત કહેવાય વડોદરા શહેર પોલીસની કે આ રીતના વિડીયો સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે, ત્યારે જ આ જાગૃત નાગરિકને ખબર પડી કે આ રીતના બનાવ બનતા હોય છે. તેથી જ આ પટ્ટી જોતા આપ જોઈ શકો છો હવે આ એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે. જે પ્રમાણે આપ જોઈ શકો છો ફરી એક વખત જીતુભાઈ શું કહેશો? અહીંયા હમણાં ઘટના પહેલા જ્યારે ઘટના બની ત્યારે પૈસા નહોતા નીકળ્યા અને હવે પૈસા નીકળ્યા છે. બસ આ જ જગ્યાએ સફેદ પટ્ટી મારેલી હતી અને હું 1000 રૂપિયા જ કાઢવા ગયો હતો અને 1000 રૂપિયા પણ માંજલપુર પોલીસે તપાસ કરી છે અને મને કીધું છે કે તમે પૈસા તમારા ખાતામાં પાછા આવી જશે. અને હું આભાર વ્યક્ત કરું છું સ્પાર્ક ટુડેનો અને સોશિયલ મીડિયાનો કે આવી રીતે
દરેક જનતાને આ મેસેજ પહોંચવો જોઈએ કે હવે પછી કોઈ પણ દિવસ એટીએમમાં જ્યારે તમે પૈસા કાઢવા આવો તો સૌથી પહેલા તમારે અહીંયા એટીએમમાં પટ્ટી છે કે નહીં એની ચકાસણી કર્યા પછી જ તમારે પૈસા કાઢવાના. અને હું આભાર વ્યક્ત કરું છું એચડીએફસી બેંકના અધિકારીઓનો, પણ તેઓએ પણ અમને પૂરતો સહકાર આપ્યો. માંજલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓને સાહેબ પણ અમે અહીંયા તાત્કાલિક સ્થળે હાજર થઈને અમારી મદદ કરી, તે બદલ વડોદરા પોલીસનો પણ ખૂબ ખૂબ આભાર. બિલકુલથી વડોદરા પોલીસનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે, કારણ કે જે પ્રમાણે આખી આ ઘટના સામે આવી હતી કે એચડીએફસીનું એટીએમ આવેલું છે ને ત્યાં ગ્રાહકો પોતાના પૈસા ઉપાડવા માટે અહીંયા આવતા હતા, પરંતુ આ તમામ લોકો એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે આવ્યા હતા. જે એટીએમ આપણે જોયું કે પટ્ટી જે પ્રકારે અહીંયા એટીએમની બહાર જે પૈસા બહાર કાઢવાની જે જગ્યા હોય છે ત્યાં પટ્ટી લગાડવામાં આવી હતી. ત્યારબાદ કહેવાય છે કે લોકો અહીંયા એટીએમમાં પૈસા ઉપાડવાનો હતો, પરંતુ તેઓના પૈસા બહાર ન નીકળતા લોકોએ કહેવાય છે કે જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી, સાથે એચડીએફસીમાં પણ જાણ કરી. તરત જ પોલીસ અને એચડીએફસીના અધિકારીઓ અહીંયા આવી પહોંચ્યા અને સમગ્ર એટીએમની તપાસ કરી તો જાણવા મળ્યું કે જે પૈસા બહાર નીકળવાની જે જગ્યા હોય છે ત્યાં એક પટ્ટી લગાવવામાં આવી હતી કોઈક વ્યક્તિ દ્વારા, તેના લીધે જ આ જે એટીએમમાંથી જે પૈસા નહોતા નીકળતા. પરંતુ આ રીતના બનાવોને લઈને જ વડોદરા શહેર પોલીસ પણ જાગૃત છે, તમામ લોકો જાગૃત છે, ત્યારે જ આવી ઘટનાઓ પર રોક લગાવી શકાય. તમારા માટે પણ આ લાલ બત્તી સમાન કિસ્સો, કારણ કે તમે કોઈ પણ જગ્યા એટીએમમાં જાઓ તો આ તમામ પ્રકારની ચકાસણી કરવી ખૂબ જરૂરી બને છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.